दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડિયો જલ્દી મળી શકે। नमस्कार विद्यार्थी मित्रों, अग्यारमा धोरणनी अंदर आपणे आ पहला प्रकरण नंबर चार नो अभ्यास कर्यो छे, प्राणी सृष्टि। आजे आपणे प्रकरण नंबर एक द लीविंग वर्ल्ड एटले सजीव विश्व नो अभ्यास करवा जई रह्या छीए। पृथ्वी उपर आवेलू जे विश्व छे एने अद्भुत गणवामां आवे छे अने एटला माटे अद्भुत गणेलू छे। विश्व पहेलो शब्द लख्यो छे, विश्व अद्भुत छे। एनो मतलब के विश्व उपर आवेला पदार्थों ए निर्जीव होय के चाहे सजीव होय, बधाज पदार्थों ए अद्भुत एने गणवामां आवे छे। ज्यारे विश्वनी जो प्रदक्षिणा आपणे करी होय अथवा तो आपणे फर्या होय त्यारे आपणने नवाई प्रमाणे एवा बधा घणा विस्तारो जोवा मळे छे, घणा एवा सजीवो जोवा मळे छे के आपणने एम लागे के खरेखर आवा सजीवो कुदरते बनावाया हशे एवुं आपणने विचारता थई जईए एवा बधा प्रकारो एना जोवा मळता होय छे। सजीवना प्रकारो, विश्व अद्भुत छे अने सजीवोना प्रकारो अद्भुत छे। थोड़ाक पॉइंट आपणे नोट करीए छे अने जे नॉर्मल जे निवासस्थानो छे एनी आपणे वात नथी करता, कारण के तो तमे जाणो छो बधा के पाणीनी अंदर रहता होय, मीठू पाणी छे, खारू पाणी छे, दरियाई छे निवासस्थानो, जंगल प्रदेश होय, रण प्रदेश छे, घासना मैदानों छे वगैरह जेवा नॉर्मल निवासस्थानों अंदर आपणे वात करता नथी। परंतु ए सिवाय जे निवासस्थानों छे एनी अंदर विशिष्ट निवासस्थानों जेनी अंदर आवशे ठंडागार पर्वतों के जे बारे मास बरफ थी आच्छादित होय अथवा तो बरफ थी छवायेला होय एवा केटलाक पर्वतो छे। गमे त्यारे जुओ तो ए बरफ थी छवायेला होय छे, एवा प्रकारना पर्वतो छे एनी वात करेली छे। त्यार पछी पानखरना जंगलो सामान्य जंगलो छे एनी वात आपणे नथी, अहींया पानखरना जंगलो छे जे विशिष्ट प्रकारनी एक पृथ्वी उपरनी जे रमणीयता जेने कहेवाय एक सारो देखाव एना माटे आ जंगलो जवाबदार छे। सामान्य जंगलो छे ने तमे जुओ तो गमे त्यारे लीलाछम जंगलो पण होय छे, वरसादी जंगलो पण छे, लीलाछम जंगलो छे ने बारे मास तमे जुओ तो लीलो ज कलर देखाय। ઉપરથી જ્યારે ફોટો લેવામાં આવે ડ્રોનની મદદથી ત્યારે આખું જંગલ બિલકુલ લીલુંછમ દેખાતું હોય છે। પરંતુ પાનખરના જંગલો છે એ જંગલનો જ્યારે પાનખર ઋતુની અંદર ઉપરથી ફોટો લેવામાં આવે ત્યારે બધા જ પર્ણો છે એ કાં તો પીળાશ પડતા નારંગી અથવા લાલ રંગના જોવા મળતા હોય છે। એટલે ઉપરથી આપણે ફોટો લઈએ તો રંગબેરંગી ફોટો આપણને જોવા મળે છે। પછી બધા જ પાન ખરી જશે ત્યારે જો આપણે ફોટો લઈશું તો પર્ણ વગરના જંગલો હોય એના જેવો ફોટો લાગશે, અને ત્યાર પછી જ્યારે વસંત ઋતુ આવશે ત્યારે બધા જ જંગલો છે એની અંદર નવા પર્ણો આવે છે અને એ બધા જ લીલા રંગના આપણને જોવા મળશે। એટલે કે એવા જંગલો છે કે વર્ષની અંદર એ રંગ અથવા તો કલર બદલતા હોય એવા પ્રકારના પાનખર જંગલો છે એની વાત અહીંયા કરેલી છે। ત્યાર પછી મહાસાગરો છે અને મીઠા પાણીના જળાશયો, મોટા મોટા સરોવરો, મીઠા પાણીના જળાશયો, નાનું હોય તો આપણે એને તળાવ કહીએ છીએ અને મોટું છે એ સરોવર એને કહેવામાં આવે છે। આવા સરોવરો પણ અદ્ભુત જોવા મળતા હોય છે। રણ પ્રદેશ તો આપણે બધા જાણીએ છીએ, એ સિવાય ગરમ પાણીના ઝરા કે જમીનની અંદરથી પાણી નીકળતું હોય, સતત નીકળી જતું હોય અને એકદમ ગરમ પાણી હોય, એટલું બધું ગરમ હોય કે આપણે એને હાથ લગાડી ન શકીએ એટલું ગરમ, જેની અંદર લગભગ સલ્ફરની અશુદ્ધિઓ જમીનની અંદર હોય તો એમાંથી એ બધું પાણી ગરમ થઈને આવતું હોય છે। તો આવા બધા જે ઝરાઓ છે ગુજરાતની અંદર આવેલા છે અને ગુજરાત બહાર પણ એ આવેલા હોય છે, જેની અંદરથી વિદ્યુત ઉત્પાદન પણ કરવામાં આવે છે। મણિકરણની અંદર વિદ્યુત ઉત્પાદન નાના પાયે એની અંદર થતું હોય છે અને એવા પ્રકારના નિવાસસ્થાનો પણ આવેલા છે। તો આવા બધા નિવાસસ્થાનો છે વગેરે એ અદ્ભુત પ્રકારના નિવાસસ્થાનો છે કે તમને એમ થતું હશે કે આની અંદર જે સજીવો રહે છે એ સજીવો કઈ રીતે રહી શકતા હશે। તમે એક પ્રકરણની અંદર કદાચ ભણેલા છો કે ગરમ પાણીના ઝરણાની અંદર પણ કેટલાક બેક્ટેરિયા જોવા મળતા હોય છે, 100 સેલ્સિયસ તાપમાન હોય છતાં પણ એ જીવતા રહી શકતા હોય, ઠંડાગાર એટલે માઇનસ
તાપમાન હોય છે જ્યાં આગળ ત્યાં આગળ પણ પ્રાણીઓ ત્યાં જોવા મળતા હોય તો એવા પ્રકારના આ નિવાસ સ્થાનો છે અને એની અંદર રહેતા સજીવો છે માટે એને સજીવોના અદ્ભુત પ્રકારો કહેવામાં આવેલા છે આ સિવાયના કેટલાક સજીવો છે કેટલાક પ્રાણીઓ છે એની થોડીક વાતો અહીંયા કરેલી છે દાખલા તરીકે સજીવોની વાત કરીએ તો ઝડપવાન ઘોડો આ તમે જોશો ઘણીવાર ઘોડો ઘોડો એના ઉપરથી નામ હોર્સ પાવર ઘોડો એવી એવું પ્રાણી છે કે એ ઊભો ન રહી શકે વધારે સમય સુધી એને દોડવા જોઈએ એને ચાલવા જોઈએ અને વધુમાં વધુ એ દોડી શકે એવા પ્રકારનો કેટલી બધી શક્તિ એની અંદર હશે એવું આપણે એના ઉપરથી વિચારી શકીએ છીએ ત્યાર પછી કેટલાક પક્ષીઓ એવા છે કે જે સ્થળાંતરિત કરે છે સ્થળાંતરિત કરતા પક્ષીઓ હજારો માઇલનું અંતર કાપી અને વિદેશની અંદરથી પક્ષીઓ આપણા દેશની અંદર પણ આવે છે સમય થાય ત્યારે આવે છે એ જ સમયે પાછા એ જતા પણ રહેતા હોય છે એમની પાસે જો કેલેન્ડર પણ નથી એમને તારીખની ખબર નથી થતાં જે સમય હોય એ જ સમયે પોતે આવે છે અને એ જ સમયે પાછા જતા રહેતા હોય છે આવા બધા વત્તા એ રસ્તો ભૂલતા નથી એમની પાસે કોઈ મેપ નથી કોઈ નકશો નથી છતાં પણ જે રસ્તે આવ્યા હોય એ જ રસ્તે પાછા જતા હોય છે આવા પ્રકારના પક્ષીઓ છે એ પણ એક નવાઈ પ્રમાણે એવી વાત છે પછી વેલી ઓફ ફ્લાવર્સ જેને કહેવાય છે વેલી ઓફ ફ્લાવર્સ ફૂલો જે આગળ વધુ વધુ પ્રમાણમાં આવેલા હોય એવા વિસ્તારો છે આ કૃત્રિમ રીતે પણ બનાવવામાં આવતા હોય છે આ પ્રકારના વિસ્તારો તો એ પુષ્પ જેની અંદર વધારે વધારે જગ્યાઓ હોય એવા આ વિસ્તારોની વાત કરેલી છે ત્યાર પછી એક મુદ્દો લખ્યો છે હુમલો કરતી શાર્ક દરિયાની અંદર શાર્ક માછલી છે અને પોતે હુમલો કરે છે મોટો શિકાર હોય તો પણ એને પોતે ગળી જતી હોય અથવા તો ખાઈ જતી હોય છે એવા પ્રકારની એ રચના છે તો આ બધી સુંદરતા છે અહીંયા નિવાસસ્થાનોની વાત છે અને સજીવોની વાત છે પ્રાણીઓની વાત છે આ આપણને એના પ્રત્યે એક આદરભાવ જગાડે કુદરત પ્રત્યે આદરભાવ થાય કે કુદરતે કેટલું સરસ નિર્માણ કર્યું છે એવો એક જગાડે એવા પ્રકારના આ ઉદાહરણો અહીંયા મૂકેલા છે શરૂઆતની અંદર ત્યાર પછી તમે જુઓ છો કે વસ્તી કોઈ પણ હોય કોઈ પણ સજીવો છે વસ્તીના સજીવો વસ્તી એટલે શું તો એક જ જાતિના સજીવો હોય આગળ આપણે એની વ્યાખ્યા બરાબર કરીશું એક જ જાતિના સજીવો હોય અને આપણે વસ્તી કહીએ છીએ જેમ કે માનવ હોય તો માનવની વસ્તી કહેવાય કૂતરાઓ છે તો કૂતરાની વસ્તી કહેવાય લીમડા હોય તો લીમડાની વસ્તી કહેવાય પરંતુ તમે જુઓ છો કે કોઈ પણ નિવાસસ્થાનની અંદર ફક્ત એક જ પ્રકારની વસ્તી હોતી નથી માનવની વસ્તી હોય સાથે કૂતરાઓની છે સાથે લીમડા છે સાથે આંબાઓની વસ્તી છે બેક્ટેરિયા છે વાયરસ છે ઘણા બધા કીટકો છે તો આ બધી વસ્તી એકબીજા સાથે હણી મળીને અથવા તો એકબીજાનો ઉપયોગ કરે છે એકબીજા ઉપર આધારિત છે એવી રીતે આ વસ્તી બધી રહેતી હોય છે તો એમના સભ્યો વચ્ચેનો સહકાર અથવા સંઘર્ષ પણ એને આપણે કહી શકીએ છીએ સમુદાય હોય વસ્તીના સજીવો અને સમુદાય છે સમુદાય વિશે આપણે ભણી ગયા છીએ પ્રકરણ નંબર 4ની અંદર તો આ સજીવો છે એમની વચ્ચે સંઘર્ષ થતો હોય અને સહકાર પણ હોય છે હળીમળીને પણ રહેતા હોય છે અથવા તો એમની વચ્ચે દુશ્મની પણ હોય છે એકબીજાનો શિકાર પણ બની જતા હોય છે એકબીજા ઉપર આધારિત છે એવા પ્રકારના સજીવો છે એ પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવતો હોય છે હવે એ સિવાય વધુ આપણે જે મેઇન ટાઇટલ છે એના આધારે જો વાત કરીએ તો વાસ્તવમાં જીવન શું છે એ વિશે આપણે વિચારવું પડે છે વિચારવાનું છે જીવન શું છે આ એક પોઈન્ટ છે કારણ કે આપણો ટાઇટલ જ છે લિવિંગ વર્લ્ડ સજીવ વિશ્વ છે એની આપણે વધારે વધારે અહીંયા વાતો કરવાના છીએ તો આ પ્રશ્નો છે એનો પ્રશ્ન મેળવવા માટે આપણે બીજા બે પ્રશ્નો છે એનો જવાબ મેળવવો પડે છે અને એ બે પ્રશ્નો છે એની અંદર એક પહેલા નંબરનો છે પ્રાઉદ્યોગિક જેને કહેવાય છે ટેકનિકલી એમાં સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ તફાવત અથવા સજીવને નિર્જીવથી કઈ રીતે જુદા પાડી શકીએ બંને વચ્ચેનો શું તફાવત છે એ તફાવતની ચર્ચા આપણે અહીંયા ટેકનિકલી કરવાની છે અને એ પણ કેટલાક ઉદાહરણો સાથે આપણે એની વાત કરીશું આ પહેલો પ્રશ્ન એની અંદર આવે છે જ્યારે બીજા નંબર આવે છે જીવનનો હેતુ શું છે એ તત્વજ્ઞાનની રીતે તત્વજ્ઞાનની રીતે
જીવનનો હેતુ શું છે? તો બીજો પ્રશ્ન છે એની અહીંયા બહુ વધારે વાતો નથી કરવાની, કારણ કે એ તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન માટે તમારી ઉંમર બહુ નાની પડે. એના વિશે ઘણા લોકોએ, ફિલોસોફર જેને કહેવાય, ઘણા લોકોએ એ જીવનનો હેતુની વાતો કરેલી છે. પણ અહીંયા આપણે છે એ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ છે એ ભેદ પારખવાની વાત છે, અને કેટલા કે મુદ્દાઓ છે જેનાથી સજીવ નિર્જીવથી જુદો પડે છે એના વિશે આપણે વાતો અહીંયા કરવાની છે. સજીવ અને નિર્જીવ વચ્ચેનો જો ભેદ પારખવા માટેનો જો પહેલો પ્રશ્ન છે એ જો આપણે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો સજીવ કોને કહેવાય? સજીવ એટલે શું? તો તમે નોર્મલી તમારા જાતને પ્રશ્ન પૂછો તો સજીવ અને નિર્જીવ, જે નિર્જીવ વસ્તુઓ છે એનાથી સજીવ કઈ રીતે જુદો પડે છે, જો એવી વાતો જો તમારે ધ્યાનમાં લેવી હોય તો ઘણી બધી વાત એની અંદર આવે છે. દાખલા તરીકે પહેલો જ મુદ્દો આવે છે કે વૃદ્ધિ પામી શકે. તમે એમ કહેશો તરત જ કે સજીવ વૃદ્ધિ પામે છે. આપણે બધા નાના હતા જન્મ્યા ત્યારે, અથવા તો કોઈ પણ પ્રાણી જન્મે એટલે નાનું હોય છે, કોઈ પણ વનસ્પતિનો છોડ જ્યારે ઉગે ત્યારે બિલકુલ નાનો હોય છે, પણ ધીમે 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 એની અંદર વૃદ્ધિ થતી જાય છે. વૃદ્ધિ એટલે કોષોની સંખ્યામાં વધારો થવો, એને આપણે વૃદ્ધિ કહીએ છીએ, જે કોષ વિભાજન દ્વારા જોવા મળે છે. તો વૃદ્ધિ પામે છે સજીવો, જ્યારે નિર્જીવ વસ્તુ તમે જુઓ તો એ વૃદ્ધિ પામતી નથી. હા, આપણે છેલ્લે એવા પણ કેટલાક મુદ્દાઓ જોઈશું કે નિર્જીવ પદાર્થો પણ વૃદ્ધિ પામે છે, અને એ આપણે એના વિશે છેલ્લે ઉદાહરણ છે એની અંદર વાત કરીશું. ત્યાર પછી પ્રજનન ક્રિયા છે. પ્રજનન એટલે શું? તો દરેક સજીવ, આપણે આ દરેકે દરેક પોઈન્ટમાં વિસ્તૃત ચર્ચા કરવાની છે, માટે આપણે થોડી થોડી સમજ અત્યારે મેળવીએ છીએ. પ્રજનન એટલે દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે, જેને આપણે કહીએ છીએ પ્રજનન. અને પ્રજનન દ્વારા એની વસ્તીમાં વધારો થાય છે, જીવ સાતત્ય જળવાઈ રહે છે. જ્યારે નિર્જીવ છે એ આ પ્રજનનની ક્રિયા એની અંદર જોવા મળતી નથી. પછી બીજી વસ્તુ આવે છે કે પર્યાવરણ પ્રત્યે સભાનતા. પર્યાવરણની અંદર ગરમી, ઠંડી, વરસાદ અથવા કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે છે ત્યારે સજીવ પોતે રિએક્ટ કરે છે અથવા તો પોતે પ્રતિભાવ આપે છે. એક નોર્મલ ઉદાહરણ છે કે આપણે બહાર હોઈએ અને વરસાદ અચાનક ચાલુ થઈ જાય તો આપણે તરત જ વરસાદ ન હોય એવી જગ્યાએ જવાનો પ્રયત્ન કરી દઈએ, તરત જ કરી દઈએ છીએ. જ્યારે નિર્જીવ પદાર્થો તમે જુઓ તો એ કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપતા નથી. તો પર્યાવરણ પ્રત્યેનો જે સભાનતા છે, જે પ્રતિભાવ છે, એ પણ એની અંદર આપણે લઈ શકીએ છીએ. પછી બીજી વસ્તુ આવે છે ચોક્કસ પ્રતિક્રિયા, ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા. દરેક સજીવ એ ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા આપે છે અથવા ચોક્કસ પ્રકારનું એ વર્તન કરે છે. પ્રાણીઓ ચોક્કસ પ્રકારનું વર્તન કરે, વનસ્પતિઓ પણ વર્તન કરે છે. તો આ જે પ્રતિક્રિયા છે એ પણ સજીવની અંદર જોવા મળશે, જ્યારે નિર્જીવની અંદર જોવા મળતી નથી હોતી. આ સિવાય કેટલાક મુદ્દાઓ બીજા છે એ થોડાક વધારે આપણે એની અંદર લઈએ. તો વધુમાં એક છે ચયાપચય. આ વસ્તુ નોર્મલ છે કે જે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે. હવે જીવવિજ્ઞાનની રીતે આપણે જો વાત કરતા હોય તો ચયાપચયની ક્રિયા, ચયની ક્રિયા અને અપચયની ક્રિયા, એના વિશે પણ આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. અને એ ચયાપચયની ક્રિયા આપણે સજીવો કરી શકીએ છીએ. મિત્રો, તમે જાણો છો કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર એનું પાચન થાય છે. પાચન થયા પછી એ ખોરાક છે એના ઘટકોનો ઓક્સિજનની મદદથી દહન થાય, શક્તિ ઉત્પન્ન થાય, આપણે કાર્ય કરી શકીએ છીએ. અને કાર્ય કરવાની ક્ષમતા આપણી છે એને જ આપણે જીવ કહીએ છીએ, એ જ સજીવ છે. આની આ જ વસ્તુ છે, પાટલી છે, નિર્જીવ છે, અને એના ઉપર તમે ખોરાક મૂકી દો અથવા ચલો પચી થયેલો ગ્લુકોઝ મૂકો, તમે ગ્લુકોઝની ઢગલી એના પર કરી નાખો. વાતાવરણની અંદર ઓક્સિજન છે 21%, છતાં બેન્ચ ઉપર એ ઓક્સિજનનું ગ્લુકોઝની મદદથી દહન થતું નથી, કારણ કે એની અંદર એક ક્ષમતા નથી રહેલી, અને ક્ષમતા નથી માટે એ નિર્જીવ છે. જીવ એટલે બીજું કંઈ નહીં પણ જૈવિક ક્રિયાઓ, ચયાપચયની ક્રિયાઓ છે એ કરવાની ક્ષમતા, એને જ આપણે જીવ કહીએ છીએ. અને એ દરેકે દરેક કોષની અંદર રહેલી છે. એ ક્ષમતા જ્યારે આપણી જતી રહે ત્યારે ડેડ બોડી આપણે એને કહીએ છીએ, મૃતદેહ છે. પછી એના મોઢાની અંદર તમે ખોરાક મૂકો, એના મોઢામાં ગ્લુકોઝ મૂકો, એવો ને એવો પડ્યો રહેશે. કેમ?
કારણ કે આ ક્ષમતા છે એને પોતે ગુમાવી દીધી, માટે આપણે કહીએ છીએ કે આ વ્યક્તિનો જીવ જતો રહ્યો અથવા તો આ વ્યક્તિ મૃત્યુ પામી છે. બરાબર, તો એને આપણે ચયાપચય કહીશું. પછી સ્વયં જનન પામવાની ક્ષમતા, સ્વયં જનન, પોતાની જાતે બેવડાવવું અથવા પોતાની જાતે એકમાંથી બે થવું. બેક્ટેરિયા એકમાંથી બે થાય છે. એક કોષી સજીવ માટે એવું કહેવાય કે એક કોષી સજીવ બધા અમર છે, એમ કહેવાય ને કે પૃથ્વી ઉપરનો કોઈ સજીવ અમર નથી, પણ એક કોષી સજીવો બધા અમર છે, ક્યારે મરતા નથી. કેમ નથી મરતા? એક કોષ છે સજીવ, આ એક કોષ, દાખલા તરીકે અમીબા, અને જ્યારે એમ થાય કે એને વૃદ્ધાવસ્થા આવી જાય કોષના, પોતે કાર્ય કરવાની ક્ષમતા પોતે ગુમાવે છે, ત્યારે શું કરે છે? વિભાજન થાય, એકમાંથી બે થઈ ગયા, આ બે અમીબા થઈ ગયા, આને કહેવાય છે બાળ અમીબા. બરાબર, આનું મૃત્યુ ના થયું, એમાંથી બે સજીવ બની ગયા. એ પોતે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે, કાર્ય કરવાની ક્ષમતા ગુમાવશે, ત્યારે ફરી પાછા બેમાં વિભાજન થઈ જશે. તમે જોઈ શકો છો અમર છે આ સજીવો, એક કોષી સજીવો અમર હોય છે, ક્યારે મરતા નથી. પ્રજનન દ્વારા એ પોતાના જેવો સજીવ મુકતા જાય છે, એમ કહી શકીએ આપણે. તો આ જે સ્વયંજનનની ક્રિયા છે, પોતાની જાતે એકમાંથી બે થવાની ક્રિયા, એ સ્વયંજનન પણ એનો ગુણધર્મ આપણે કહી શકીએ છીએ. પછી સ્વ આયોજન, પોતાની જાતે પોતે આયોજન કરે છે. આપણે જે આયોજન કરીએ છીએ એની વાત આ નથી કરેલી કે આપણે સવારે ઉઠીને શું કરવું, નોકરી ધંધા માટે જવું કે શું કરવું, એ આયોજનની વાત નથી. પણ શરીર પોતે આયોજન કરે છે, જેનો અભ્યાસ આપણે પ્રકરણનામાં 4માં શરૂઆતની અંદર દૈહિક આયોજનની અંદર આપણે વાત કરતા હતા. કેટલાકમાં કોષસ્તરીય આયોજન છે, પેશી સ્તરીય, અંગસ્તરીય, અંગતંત્ર સ્તરીય વગેરે પ્રકારનું આયોજન છે, જેને સ્વ આયોજન તરીકે ઓળખવામાં આવે છે. અને પરસ્પર આકર્ષણ, પરસ્પર આકર્ષણ આ પણ એક અગત્યનો ગુણ છે. અને વ્યક્તિએ વ્યક્તિ વચ્ચેને લાગણીના સંબંધો હોય છે, લાગણીના કારણે એમને આકર્ષણ હોય છે. તમે જુઓ છો કે માણસો માણસો વચ્ચેનું આકર્ષણ છે, પરસ્પરનું છે, માણસોને પ્રાણીઓ પ્રત્યેનું આકર્ષણ છે, એ જ પ્રમાણે પ્રાણીઓને આપણા પ્રત્યેનું આકર્ષણ છે. તો આ પ્રાણીઓને એકબીજા પ્રત્યેનું આકર્ષણ છે, એ પણ સજીવનો ગુણ છે. નિર્જીવ વસ્તુઓ કદી એકબીજા સાથે આકર્ષાતી નથી, સિવાય કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે આકર્ષાય, એ વસ્તુ આખી અલગ છે. તો આકર્ષણનો ગુણધર્મ એ પણ આ સજીવનું લક્ષણ છે. અને એકબીજા પર પ્રભાવ, એકબીજા ઉપર પ્રભાવ પાડે છે. એક સજીવ બીજા સજીવ ઉપર પ્રભાવ પાડે છે. તમે જુઓ છો કે મોટું વૃક્ષ હોય તો એનો છાંયડો નીચે જમીન ઉપર પડે તો જમીનના ઉપર જે નાના છોડ છે એ બધાને પ્રકાશ નહીં મળે, પરિણામે બધા સુકાઈ જશે, પ્રભાવ કહેવાય એને. કેટલાક પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓનો શિકાર કરી નાખે, આ પ્રભાવની જે ઘટના છે, એકબીજા સાથે સંબંધો છે, એ પણ એક સજીવનો ગુણધર્મ છે. તો આ પ્રમાણે સજીવને નિર્જીવથી કઈ રીતે જુદું પાડી શકાય, એ પહેલા પ્રશ્નનો જવાબ છે. એ જવાબની અંદર આટલી ક્રિયાઓ જો કરતા હોય, આમાંથી મોટાભાગની ક્રિયાઓ એવી છે કે જે ફક્ત સજીવ દ્વારા જ જોવા મળે છે, અને એવા પ્રકારના ગુણધર્મો જેની અંદર આવેલા હોય એને આપણે સજીવ કહી શકીએ છીએ. હવે આ દરેકે દરેક ઘટનાઓ છે એને એક પછી એક આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ. અને એ વિસ્તૃત ચર્ચા કરીએ એની અંદર સૌથી પહેલો મુદ્દો આવે છે, એ વૃદ્ધિનો આવે છે. પહેલો પોઈન્ટ આવશે. હવે અહીંયા આપણે થોડીક તમને નવાઈ લાગે એવી વાત પણ થશે કે કેટલાક નિર્જીવ પદાર્થો પણ વૃદ્ધિ પામી શકે છે, એની વાત પણ આપણે અહીંયા કરીએ છીએ. તો પહેલા નંબરનો મુદ્દો આપણે લઈએ છીએ, બધા સજીવો વૃદ્ધિ પામે છે એવું એક હેડિંગ આપેલું છે. બધા સજીવો વૃદ્ધિ પામે છે એવું હેડિંગ સાથે એની વાત લખેલી છે અહીંયા. અને વૃદ્ધિ એટલે શું? તો એના માટે એમ જ કહી શકાય, કદ અને સંખ્યામાં વધારો. કદ અને સંખ્યામાં વધારો. હવે આ વસ્તુ છે એને જો સમજવું હોય તો થોડીક સમજણની બાબત જરૂર છે. દાખલા તરીકે આ વાત તમે કોષ વિશે વાપરો છો અથવા કોષ વિશે વિચારો છો, તો કોષની સંખ્યા અને કોષના કદમાં વધારો આ રીતે પણ કહી શકાય. ચાલો એની વાત તમે સજીવ વિશે વાત કરો છો તો સજીવના કદમાં વધારો. આપણે નાના હતા ત્યારે આપણું કદ નાનું હતું, મોટા થયા ત્યારે આપણું કદ મોટું છે,
એ રીતે નાના છોડવાઓ અને વનસ્પતિનું કદ વધે છે, સાથે સાથે એની સંખ્યા પણ વધે છે. આ એક કોશી માટે વધારે સારું તમને સમજાશે. સંખ્યામાં વધારો, એક બેક્ટેરિયા હોય એમાંથી અસંખ્ય બેક્ટેરિયા થાય તો આપણે એને સંખ્યામાં વધારો કહેતા હોઈએ છીએ, પરિણામે એનું કદ વધે છે. તો એ પહેલો મુદ્દો એના માટે લાગુ પડે છે. હવે સજીવો છે એને આપણે બે પ્રકારની અંદર વહેંચીએ છીએ. સજીવો તો એ છે એક કોષી અને બીજા છે એ બહુકોષી. જેમનું શરીર ફક્ત એક જ કોષનું બનેલું હોય એવા અસંખ્ય સજીવો છે, અને એ સજીવો અને બહુકોષી બધા જ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. કોષની અંદર વિભાજન થાય, એકમાંથી બે કોષો બને, બેમાંથી ચાર બને, એમ કરતાં કરતાં એ વિભાજન છે એની શરૂઆત થાય અને એના દ્વારા એની વૃદ્ધિ જોવા મળતી હોય છે. ખાસ કરીને તમે બહુકોષી સજીવોમાં વૃદ્ધિ છે ને એનું એક્ઝેક્ટલી તમે માપન ન કરી શકો, ઓછું કરી શકો છો એટલું બધું, પરંતુ એક કોષી સજીવો છે એનું માપન કરવું હોય, દાખલા તરીકે એક કોષી, તો એક કોષી સજીવો છે એને તમે કોઈ ડીશની અંદર, પેટ્રી ડીશ છે, સંવર્ધન માધ્યમ, પ્રયોગશાળામાં એનું માપન કરવું હોય તો કરી શકાય છે. બેક્ટેરિયા દાખલા તરીકે આપણે પેટ્રી ડીશની અંદર એક જ બેક્ટેરિયાને મૂકીએ છીએ, જોકે કોષ વિભાજનનો સમય પણ આ રીતે જ માપવામાં આવતો હોય છે, કારણ કે આપણા શરીરમાં એક કોષમાંથી બે કોષ થાય એનો સમય લગભગ 24 કલાકનો છે, પરંતુ એનું માપન એક્ઝેક્ટલી કરી શકાતું નથી. દરેક અંગની અંદર વિભાજનની જે ક્ષમતા, સમયગાળો છે એ જુદો જુદો હોય છે. આમાં તમે એક જ બેક્ટેરિયા મૂકો, ધારો કે એક બેક્ટેરિયા મૂકો છો, અને એકમાંથી બે બેક્ટેરિયા થવા માટે કેટલો સમય લાગે છે એ સમય તમે આના ઉપરથી નોંધી શકો છો, બરાબર. એક બેક્ટેરિયા તમે મૂકો છો એમાંથી કેટલા બેક્ટેરિયા થયા છે એની ગણતરી પણ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. કહેવાનો અર્થ એવો છે કે એક કોષી સજીવો છે એને આપણે વૃદ્ધિ છે એનું માપન આ રીતે સરળતાથી કરી શકીએ છીએ. ત્યાર પછી સજીવો બીજી રીતે જો આપણે પ્રકાર પાડીએ સજીવો, તો બે રીતે સજીવો જોવા મળતા હોય છે. એક છે વનસ્પતિ અને બીજા છે પ્રાણીઓ. તમને મિત્રો એમ લાગશે કે વનસ્પતિ પ્રાણીઓ સિવાય સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા, વાયરસ એને શામાં ગણવા, તો એ તમે કોઈ આમાંથી બેમાંથી કોઈમાં ગણી શકો છો. બેક્ટેરિયાને આપણે લગભગ વનસ્પતિમાં ગણીએ છીએ, કારણ કે કોષ દિવાલ આવેલી છે. બાકીના પ્રાણીઓ છે, વાયરસને તો આપણે કોઈમાં ગણતા જ નથી. વાયરસને તો જો કે સજીવ ગણવો કે નિર્જીવ ગણવો એ જ મોટો પ્રશ્ન છે, એટલે એના માટે કોઈ આ વાત આવતી નથી. પણ સજીવો આપણે બે પ્રકારની અંદર વહેંચી દઈએ છીએ, તો વનસ્પતિની અંદર વૃદ્ધિ જીવન પર્યંત હોય છે. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત અથવા આજીવન જોવા મળે છે, જ્યારે પ્રાણીઓની અંદર અમુક વય પૂરતી જોવા મળે છે. પ્રાણીઓની આપણે વાત કરી લઈએ પહેલા, અમુક ઉંમર પૂરતી, દાખલા તરીકે માણસની અંદર તમે મોટાભાગે જોશો તો વધારે વધારે 20 વર્ષ 21 વર્ષ સુધી આપણી ઊંચાઈ વધે એની આપણે આશા રાખી શકીએ છીએ. કોઈ કિસ્સાની અંદર 25 વર્ષ સુધી ઊંચાઈ વધતી હોય છે, બાકી મોટાભાગે એટલી ઉંમરની અંદર વૃદ્ધિ છે એ થવાનું બંધ થઈ જાય છે, એટલે કે ઊંચાઈ વધવાનું બંધ થઈ જાય છે, બાકી બંધ થતું નથી. ભલે આપણી ઊંચાઈ અમુક ઉંમર પૂરતી વધતી હોય અને ત્યાર પછી અટકી જાય અમુક વય સુધી, ધારો કે ઊંચાઈ અટકી જાય, છતાં પણ કોષ વિભાજન અટકતું નથી. કોષ વિભાજન ચાલુ જ હોય છે. કેમ ચાલુ હોય છે? ભલે આપણે ઊંચાઈ વધારવાની નથી, પછી શરીરની બહારની બાજુ તમને વૃદ્ધિ નહીં દેખાય, પણ શરીરની અંદરની બાજુ વૃદ્ધિ ચાલુ હોય છે. કેમ? કારણ કે ઘસારો થાય છે, રોજે કરોડો અબજો કોષો ઘસારાને કારણે નાશ પામતા હોય છે, અને નાશ પામતા કોષોની સ્થાને નવા કોષો લાવવા છે એના માટે કોષ વિભાજનની ક્રિયા ચાલુ હોય છે, બરાબર. કોષ વિભાજન ચાલુ, નાશ પામતા કોષોને સ્થાને નવા કોષોનું સર્જન કરવા માટે આ વસ્તુ ચાલુ હોય છે. જોકે એ વસ્તુ નવા કોષો નાશ પામે છે એની જગ્યાએ નવા કોષો લાવવાની વાત છે, એ પ્રાણીઓમાંય લાગુ પડે અને વનસ્પતિમાં પણ લાગુ પડે છે. આ પણ લાગુ પડશે, નાશ પામતા
कोषों ने स्थाने नवा कोषो स्नो उमेरो ए बन्ने माटे लागू पड़े छे। वनस्पति ने कारण के घसारो वनस्पति ने लागे छे प्राणियों ने लागे छे पण कहेवानो अर्थ एवो छे बन्ने वच्चे के वनस्पति नी वृद्धि जीवन पर्यंत रहे छे। तमे घणीवार आवा बधा घणा उदाहरण जोयेला हशे के वडना वृक्षो लगभग 2500 वर्ष 2500 वर्ष जूना वृक्षों पण ए अत्यारे हाल जोवा मळता होय छे। एनाथी वधारे वृक्षों पण जूना कदाच हशे तो ये वृक्षों से एनु आयुष्य है ये कोई नक्की नहीं होत। आप तो आयुष्य नक्की है कि आटलू आयुष्य थाय एना पछी घसारो शरीर में एटलो बधो वधी जाए कि कोषों की क्षमता काम करवानी बंद थी जाए परिणाम अंग काम करी शकतु नथी अने एना कारणे आपणू मृत्यु थाय छे। परंतु अहींया वनस्पति है एने लगभग आवुं जोवा नथी मळतुं। जीवन पर्यंत एनी ऊंचाई है एनी अंदर वधारो थतो जाय छे। एटले अहींया तमे एक कोषी अने बहुकोषी आधारे अने वनस्पति अने प्राणीओनी अंदर जे वृद्धि छे एनी थोड़ीक सरखामणी छे। बहु अगत्यनी वात छे आ अमुक वय पूर्ति अने आ जीवन पर्यंत छे बे वाक्यो बहु अगत्यना छे। घणीवार साचा खोटा वाक्यो होय तो एमां आपणने ए मददरूप थतुं होय छे। हवे एना पछी एवुं कहेवाय छे कि उच्च कक्षाना प्राणीओ छे अथवा वनस्पति छे उच्च कक्षाना वनस्पति अने प्राणीओ मां वृद्धि अने प्रजनन प्रजनन नो अभ्यास करवानो हजू बाकी छे परस्पर निवारक घटनाओ छे। परस्पर निवारक घटनाओ घणी वक्त आप जुदूत पाड़ी सकता नथी के आ वृद्धि छे के आ प्रजनन छे। दाखला तरीके अहींया एक आकृति में जोई शको एक बेक्टेरिया माथी बे बेक्टेरिया थाय अथवा एक अमीबा माथी बे अमीबा थाय छे तो एक माथी बे थवुं ए प्रजनन क्रिया छे। छता एनी व्याख्या में शुं आवे छे कोषोनी संख्या में वधारो एटले वृद्धि तो आने वृद्धि पण कहेवाय। एटले एक कोषी माटे आ वृद्धि छे के प्रजनन छे ए एक बीजानुं निवारण करे एक बीजा साथे सीधी रीते संकळायेली छे एवी घटनाओ छे एवुं आपणे आना उपरथी कही शकीए छे। ए बधा सजीवोने ए वात लागू पड़ती होय छे। पछी शरीरना कदमा वधारो एटले वृद्धि एवुं आपणे कहीए छे तो ए लक्षण छे ए निर्जीवनी अंदर जोवा मळतुं नथी। कद अने संख्या मां वधारो एटले वृद्धि जो आ वात आपणे करीए छे तो आ निर्जीव माटे लागू पड़तुं नथी। निर्जीव माटे आ लागू पड़तुं नथी। कहेवानो अर्थ एवो छे के निर्जीव पदार्थो छे ए वृद्धि करी शकता नथी कारण के एनी अंदर कोष विभाजननी क्रिया थती नथी एवुं आपणे आमां कही शकीए छे। छतां पण आपणने केटलाक निर्जीव पदार्थो एवा पण जोवा मळशे के जे सपाटी द्वारा ए निर्जीव पदार्थ छे एनी सपाटी आजूबाजूना द्रव्योनो संचय थाय छे द्रव्यो उमेराता जाय छे अने निर्जीव पदार्थो पण वृद्धि पामता होय एवुं आपणने जोवा मळशे। दाखला तरीके निर्जीव पदार्थो वृद्धि पामे छे। दाखला तरीके पर्वतो तमे जो पहला नंबर आवे पर्वतो पछी आवे शिलाखंडो मोटी शिलाओ मोटा जे पत्थरो छे पर्वतना ए रेतीना ढगला वगैरे मां सपाटीय द्रव्यो नो संचय थाय संचय अथवा एने संग्रह कहीए छे। आ त्रण वस्तु छे एने समझ पर्वतो छे। दाखला तरीके तो पर्वतोनी अंदर एवुं जोवा मळेलुं छे पहेला ज्यारे पृथ्वीनो उद्भव थयो छे एना पछी धीमे धीमे एनी अंदर द्रव्यो छे एनो संचय थयो जाय एनी अंदर संग्रह थतो जाय अने ए मोटा थता जता वृद्धि पामता होय एवुं कहेवामां आवे छे। शिलाखंडो छे वधारे तमने वात समजाशे रेतीना ढगला रण प्रदेश की अंदर कोई वार तमे गया होय तो रेतीना ढगला छे एनी अंदर पवन द्वारा रेतीना कणोनो संचय थाय छे संग्रह थतो जाय अने एम करता करता रेतीना ढगला दिवसे दिवसे मोटा थता जाय छे। तो जो मोटा थवा कारण के व्याख्या नी अंदर आवे छे ने एटले ज लख्युं अहींया कद अने संख्या में वधारो एटले वृद्धि तो आने लागू पड़शे रेतीना ढगला ने। उकरडो पण कहेवाय कचराना ढगलाओ के एनी अंदर कद में वधारो थाय छे संख्या में वधारो थाय छे माटे एने वृद्धि आपणे जो कहीए तो कई खोटू नथी। एटले एवुं कहेवाय छे के वृद्धि ए
બધા સજીવોનું જ લક્ષણ છે, ફક્ત સજીવોનું જ લક્ષણ છે એવું આપણે કહી શકીએ નહીં આના ઉપરથી. કેટલાક નિર્જીવ પદાર્થો છે એ પણ વૃદ્ધિ ધરાવે છે અથવા તો એના કદમાં વધારો જોવા મળતો હોય છે, બરાબર. એટલે આના ઉપરથી આપણે આમ જનરલી મૃત સજીવો વૃદ્ધિ નથી પામતા, પણ કેટલાક જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણ ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે સજીવોનો પરિપૂર્ણ ગુણધર્મ વૃદ્ધિ એ સજીવોનો પરિપૂર્ણ ગુણધર્મ છે એવું ના કહી શકીએ આપણે. પરિપૂર્ણ એટલે સંપૂર્ણ, એકલા સજીવો જ આ ગુણધર્મ ધરાવે છે એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે કેટલાક નિર્જીવ પદાર્થો છે એની અંદર પણ વૃદ્ધિ જોવા મળતી હોય છે, એ આપણે એના ઉપરથી કહી શકીએ છીએ. વૃદ્ધિ સજીવોનો પરિપૂર્ણ ગુણધર્મ છે એવું ન કહી શકાય. આ આખો જે ચર્ચા થઈ વૃદ્ધિના ટોપિક ઉપર, એના પછી આપણે આવો સાર કાઢ્યો છે કે બધા સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ છે એવું નથી, કેટલાક નિર્જીવ પદાર્થો વૃદ્ધિ પામે છે, અને એ વાત આપણે આ ચર્ચા ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આપણે હવે બીજો લક્ષણ લઈએ છીએ એ પ્રજનન. વૃદ્ધિ સાથે એટલું બધું સંકળાયેલું છે કે જુદું પાડવું ઘણીવાર મુશ્કેલ પડી જાય છે. સજીવની લાક્ષણિકતા તરીકે પ્રજનનનો આપણે અભ્યાસ કરીએ છીએ, પણ પ્રજનન એટલે શું? દરેક સજીવ પુખ્ત વયે, પહેલી શરત, પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. પોઈન્ટ વાઇઝ લખ્યું છે, દરેક સજીવ પુખ્ત વયે, પહેલી વાત છે, જ્યાં સુધી પુખ્ત વય ન થઈ હોય ત્યાં સુધી બીજો સજીવ ઉત્પન્ન ન કરી શકે, પહેલી શરત. અને પોતાના જેવો જ બીજો સજીવ છે, પોતાને મળતો આવતો હોય, થોડોક ફેરફાર હોઈ શકે છે પણ મોટાભાગે પોતાને મળતો સજીવ ઉત્પન્ન કરે, આ ઘટનાને આપણે કહીએ છીએ પ્રજનન અથવા એને રિપ્રોડક્શન કહેવામાં આવે છે. પ્રોડક્શન એટલે ઉત્પાદન અને રિપ્રોડક્શન એટલે એના જેવું જેવું ઉત્પાદન કરવું, એવું શબ્દ આપણે એના ઉપરથી મૂકી શકીએ છીએ. હવે પ્રજનનની વાત કરીએ છીએ ત્યારે આપણે બે પ્રકારમાં આપણે એને વહેંચીએ છીએ. પ્રજનન બે પ્રકારમાં વહેંચીએ તો પહેલો પ્રકાર છે લિંગી અને અલિંગી. આ તમે વર્ષોથી ભણતા આવેલા છો, પ્રાથમિક શાળાની અંદરથી જ લિંગી અને અલિંગીનું જે ભેદ છે સૂક્ષ્મ એ ભણતા આવ્યા, પણ એનો કોન્સેપ્ટ ક્લિયર ઘણીવાર છોકરાઓની અંદર હોતો નથી. એક જ લીટીની અંદર સમજવું હોય આપણે તો કોન્સેપ્ટ ક્લિયર કરી દેવાનો કે લિંગી પ્રજનન એને કહેવાય, એમાં બે સજીવો ભાગ લેતા હોય કે એક લે છે એના સાથે કન્ફ્યુઝન વધારે થશે. પણ એક વસ્તુ યાદ રાખો કે લિંગી પ્રજનન એટલે શું? તો જન્યુઓ ઉત્પન્ન થાય, આ જન્યુઓ એક કે બે સજીવ દ્વારા જન્યુઓ ઉત્પન્ન થાય, ત્યાર પછી ફલન થાય અને નવો સજીવ ઉત્પન્ન થાય. ફલન દ્વારા ફલન થાય, સજીવ ઉત્પન્ન થાય, પણ જન્યુઓનું સર્જન થવું જરૂરી છે. માદા જન્યુ અને નર જન્યુ બે પ્રકારના જન્યુ છે. પ્રાણીઓની અંદર આપણે જો કહીએ તો નર જન્યુને આપણે શુક્રકોષ કહીએ છીએ અને માદા જન્યુને આપણે અંડકોષ કહીએ છીએ. તો આ જન્યુઓનું સર્જન થાય એ પછી એક સજીવ દ્વારા થાય કે બે સજીવ દ્વારા થાય. ચોથું પ્રકરણ જો તમે યાદ કરો, એક લિંગી અને દ્વિલિંગી પ્રાણીઓ, લિંગ ભેદ ધરાવે અને લિંગ ભેદ ન ધરાવે, જો તમે યાદ કરો તો એક જ સજીવ દ્વારા બંને જન્યુઓનું સર્જન થતું હોય તો એ પ્રાણીઓ લિંગ ભેદ ધરાવતા નથી અથવા ઉભયલિંગી પ્રાણીઓ છે એમ કહેવાય. પણ બે સજીવ દ્વારા જો ઉત્પન્ન થતા હોય જન્યુઓ, એક સજીવ દ્વારા નરજન્યુ ઉત્પન્ન થાય તો એને નર પ્રાણી કહેવાય, બીજા સજીવ દ્વારા માદા જન્યુ ઉત્પન્ન થાય તો એને માદા પ્રાણી કહેવાય, એટલે એકલિંગી પ્રાણીઓ છે, લિંગ ભેદ ધરાવે છે. એકદમ કોન્સેપ્ટ ક્લિયર આના ઉપર થઈ શકે છે. તો આ પ્રકારની પ્રજનન પદ્ધતિ છે એને કહેવામાં આવે છે લિંગી પ્રજનન પદ્ધતિ. અને ઉત્પન્ન થતું સજીવ છે બાળ સજીવ, એ મહદ અંશે પિતૃને મળતો આવે છે, મહદ અંશે પિતૃને મળતા આવે છે.
મોટા ભાગે કેમ મોટા ભાગે આપણે કહીએ છીએ કે બે સજીવ દ્વારા ઉત્પન્ન થતો હોય તો બે સજીવના જન્યુ હોય છે અને બે સજીવના જન્યુ હોય તો દરેક સજીવનું પોતાનો અંશ એની અંદર આવતો હોય છે માટે મોટા ભાગે મળતો આવે એવું આપણે એના ઉપરથી કહી શકીએ છીએ। હવે આના સિવાયનું જે વધુ એ બધું અલિંગી પ્રજનન એટલે કે જન્યુઓનું સર્જન ન થાય આમાં થાય છે। જન્યુનું સર્જન ન થાય અને જો પ્રજનન થાય બાળ સજીવ ઉત્પન્ન થાય તો આપણે એને અલિંગી પ્રજનન કહીએ છીએ। અને મિત્ર જોઈ શકો અલિંગી પ્રજનન છે એમાં સંતતિ મહદઅંશે નહીં પણ સંપૂર્ણ પિતૃદે મળતી આવે, સંપૂર્ણપણે પિતૃને મળતી આવે છે એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે, જેમાં એક જ સજીવ ભાગ લેતો હોય છે। મોટાભાગે તમે જો કલમો કરવામાં આવે, અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલે છે તો કલમ કરવી, ગુલાબના ફૂલ સારા હોય તો એની કલમ કરવામાં આવે, જામફળ છે, લીંબુ છે, આંબો છે વગેરે કલમ કરવામાં આવે છે। કલમ કરવાથી શું થાય કે એ છોડની અંદર જેટલા લક્ષણો છે, જેવા લક્ષણો છે એવા ને એવા લક્ષણો એની કલમની અંદર, એની સંતતિની અંદર સચવાઈ રહે છે અને એક પણ લક્ષણ આગુ પાછું થતું નથી। આમાં તો થોડા લક્ષણો બદલાઈ પણ શકે છે, જ્યારે આમાં એ શક્યતા હોતી નથી। તો આવા પ્રકારના પ્રજનનને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા ઘણા બધા એના ઉદાહરણ આપેલા છે, એમાં ઉદાહરણ તરીકે અલિંગીના આપણે લઈએ તો દાખલા તરીકે ફૂગના લાખો બીજાણુઓ જેને આપણે પોર્સ કહીએ છીએ, ફૂગના જે પહેલી વાત આવે છે લાખો અલિંગી બીજાણુ એને પોર્સ કહેવામાં આવે છે, બીજાણુ કહેવામાં આવે છે। અને એ બીજાણુ એક જ સજીવ દ્વારા ઉત્પન્ન થતા હોય એવા પ્રકારના બીજાણુ છે, ઉત્પન્ન થાય પછી બહુગુણિત થાય અને વિસ્તરિત થાય। બહુગુણિત એટલે સંખ્યામાં વધારો, બીજાણુ ઉત્પન્ન થાય, સંખ્યામાં વધારો કરે, વિસ્તરણ કરે અને એમાંથી નવું પ્રાણી ઉત્પન્ન થાય છે અથવા નવો છોડ ઉત્પન્ન થાય ફૂગની અંદર, તો આ ફૂગનું અલિંગી પ્રજનન છે એની વાત આપણે કરી રહ્યા છીએ। પછી બીજા નંબર આવે છે ઈસ્ટ અને હાઈડ્રા, જેની અંદર આવશે કલિકા સર્જન પદ્ધતિ। દાખલા તરીકે ઈસ્ટ છે એની વાત કહું તો આ એક કોષી ઈસ્ટ છે, એની ઉપર આવી કલિકા ઉત્પન્ન થાય, આ કલિકા છે અને એ કલિકા છૂટી પડી જાય પછી નવું પ્રાણી બની જાય અને કલિકા સર્જન કહેવાય છે। એ જ પ્રમાણે હાઈડ્રાની અંદર જે પ્રાણીઓનો આપણે અભ્યાસ કરેલો છે એ હાઈડ્રા સૂત્રાંગો ધરાવે છે, આના ઉપર અહીંયા કલિકા ઉત્પન્ન થાય, નાના નાના સૂત્રાંગો આવે, આ કલિકા છે અને ત્યાર પછી પિતૃદેહથી છૂટી પડે, આ અહીંયા પણ પિતૃદેહથી છૂટી પડે અને નવા પ્રાણીનું સર્જન કરે, આને કહેવાય છે કલિકા સર્જન પદ્ધતિ। એ જ પ્રમાણે પ્લેનેરિયાની અંદર, પ્લેનેરિયાની અંદર આવે છે પુનઃસર્જન, સાચું પુનઃસર્જન એવો શબ્દ વાપરેલો છે। આગળ આપણે એની સમજૂતી આપેલી છે, પ્લેનેરિયા દાખલા તરીકે આ પ્લેનેરિયા છે અને જેટલા એના ખંડો થાય એટલા નવા પ્રાણીઓનું સર્જન થાય તો આપણે એને પુનઃસર્જન પદ્ધતિ પણ એને કહેતા હોઈએ છીએ। પછી લીલ ફૂગ કેટલાક ઉદાહરણ છે, કેટલીક લીલ ફૂગ, લીલ અને મોસ એટલે કે શેવાળ ના તંતુ દ્વારા જે જોવા મળે છે એના પછીનો મુદ્દો છે પ્રતંતુ, એના માટે વાપર્યો છે શબ્દ પ્રતંતુ। એની અંદર આવે છે અવખંડન, ફ્રેગમેન્ટેશન જેને કહેવાય, જેટલા ટુકડા થાય એટલા નવા સજીવનું સર્જન થાય, તો એ જે રીતે પ્રાણીઓમાં પુનઃસર્જન છે એ જ પ્રમાણે આ ઘટના અવખંડન તરીકે એને ઓળખવામાં આવે છે। જ્યારે આ સિવાય કેટલાક એક કોષી સજીવો છે બેક્ટેરિયા જેવા, બેક્ટેરિયા કેટલીક લીલ જેવા એક કોષી સજીવો છે, એ એક કોષી સજીવોની અંદર અમીબા પણ એની અંદર આવશે, અમીબા એ પણ આવશે અને એની અંદર તમે જુઓ છો પ્રજનન અને વૃદ્ધિ એને આપણે અલગ પાડી શકતા નથી। હમણાં આપણે આગળ એક આકૃતિ દ્વારા સમજાવ્યું છે, એકમાંથી બે અમીબા થાય
જેને પ્રજનન પદ્ધતિ કહેવાય અને કોષોની સંખ્યામાં વધારો છે માટે એને વૃદ્ધિ પણ કહેવાય છે। એટલે પ્રજનન અને વૃદ્ધિ એ એકબીજા સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે। અને બીજા કેટલાક ઉદાહરણો છે આના પ્રજનનના, અને એ પ્રજનનના ઉદાહરણની અંદર કેટલાક સજીવો એવા છે કે જે પ્રજનન કરી શકતા નથી, કેટલાક સજીવો પ્રજનન કરી શકતા નથી એના ઉદાહરણની અંદર આવે છે। દાખલા તરીકે એક આવે છે ખચ્ચર પ્રાણી, ખચ્ચર જેને મ્યુલ કહેવામાં આવે છે, MULE। બીજા નંબર આવે છે કામદાર મધમાખી, અને ત્રીજા નંબર આવે છે વંધ્ય માનવ યુગલ। આ ત્રણના ઉદાહરણ છે એ સમજાવી દઈએ। એક ખચ્ચર પ્રાણી છે, ઘોડા અને ગધેડાનું સંકરણ કરેલું છે। જે આગળ પહાડી પ્રદેશ હોય ત્યાં આગળ હંમેશા ખચ્ચરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ભાર વહન માટે। તો એની અંદર તમે જો ઘોડો છે એ પોતે દોડી શકે છે, એની અંદર હોર્સ પાવર હોય છે, જ્યારે ગધેડું છે દોડી ના શકે, એ ભાર સહન કરી શકે છે। તો ગધેડાની ભાર સહન કરવાની ક્ષમતા અને ઘોડાની દોડવાની ક્ષમતા બંને એની અંદર આવે છે, જેને ખચ્ચર તરીકે ઓળખવામાં આવે છે, જે વંધ્ય હોય છે, આગળ બચ્ચા પેદા કરી શકતું નથી। એ જ પ્રમાણે કામદાર મધમાખી છે, એ પણ વંધ્ય હોય છે, માદા માખી છે, અને એ પણ ઈંડા નથી મૂકી શકતી। ફક્ત એનું કાર્ય મધ લાવવાનું અને મધ પૂરો છે એને સાચવવાનું છે, એ જ કાર્ય છે। એ જ પ્રમાણે વંધ્ય માનવ યુગલ, પતિ પત્ની ધારો કે બાળકો પેદા ના કરી શકતા હોય, એમને બાળકો ન હોય, તો આપણે એને વંધ્ય શબ્દ, વાંઝણી એવો શબ્દ પણ વાપરવામાં આવતો હોય છે। તો એ પણ એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ। તો આ રીતે આપણે જો જોઈશું કે પ્રજનન છે એ ફક્ત સજીવોનો જ ગુણધર્મ છે, બધા સજીવો નો ગુણ છે એવું ન કહી શકાય। પ્રજનન એ બધા, છેલ્લી લીટી આપણે એનો સાર લખ્યો છે કે પ્રજનન એ બધા સજીવોનો ગુણધર્મ છે એવું ન કહી શકાય, કારણ કે આ ત્રણ પ્રકારના સજીવો એવા છે કે જે પ્રજનન કરી શકતા નથી, એ અપવાદ એની અંદર આવે છે। અને આ પ્રકારની જે ઘટના છે એ નિર્જીવની અંદર જોવા નથી મળતી, એટલે કે નિર્જીવ પ્રજનન કરી ન શકે। પ્રજનનનો ગુણ છે એ ફક્ત સજીવનો છે, બરાબર। અને આ પ્રકારે મુદ્દાઓ છે, આજે આપણે બે જે લક્ષણો છે સજીવોના, વૃદ્ધિ અને પ્રજનન બંનેનો અભ્યાસ કર્યો છે। બાકીના લક્ષણો છે એ નેક્સ્ટ ટાઈમ।